નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું ભારત સરકાર તરફથી બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કંપની છે તેમાં વેકેન્સીઓ બહાર પાડવામાં આવેલી છે તો તેના વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું એક અગત્યની વાત એ જણાવવાની કે હવે પછી આપણી ચેનલ ઉપર બે વાર વિડીયો છે પ્રસ્તુત કરવામાં આવશે એક સવારે અગિયારથી સાડા અગિયારની વચ્ચે અને એક સાંજે છ વાગે તો જોવાનું ચૂકતા નહીં બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વેકેન્સીઓ બહાર પાડવામાં આવેલી છે જેની ટોટલ જગ્યાઓ સાડત્રીસ છે વેકેન્સી એડવર્ટાઇઝ નંબર પાસઠ છે અને પેલી વેકેન્સી છે લોડર તરીકેની આ પોસ્ટ માટે તમારી વયમર્યાદા છે પિસ્તાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે આઠ પાસ હોવા જોઈએ આ ઉપરાંત તમને લોકલ ભાષાનું અને અંગ્રેજી ભાષાનું નોલેજ હોવું જોઈએ તમે અંગ્રેજી વાંચી શકતા હોવા જોઈએ અને આ ઉપરાંત તમને કાર્ગો હેન્ડલિંગનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ આ પોસ્ટ માટે તમારું પોસ્ટિંગ છે સુરત શહેરમાં રહેશે અને અઠ્યાવીસ જગ્યાઓ આ પોસ્ટ માટે ખાલી છે અને તમને આ પોસ્ટ માટે પગાર ધોરણ છે એ ચૌદ હજાર ચૌદ રૂપિયા આપવામાં આવશે નેક્સ્ટ વેકેન્સી છે સુપરવાઇઝર માટેની આ પોસ્ટ માટે તમારી વયમર્યાદા છે એ ત્રીસ વર્ષ સુધીની રહેશે તમારી લાયકાત રહેશે તમે સ્નાતક પાસ હોવા જોઈએ તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને આ ઉપરાંત તમને કાર્ગો ઇન્ડસ્ટ્રીનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ સુપરવાઇઝરની પોસ્ટ માટે તમારે સુરત રહેવાનું રહેશે અને નવ જગ્યાઓ ખાલી છે અને આ પોસ્ટ માટે તમારું પગાર ધોરણ છે અઢાર હજાર પાંચસો ચોસઠ રૂપિયા આપવામાં આવશે આ બંને પોસ્ટ માટેનું સિલેક્શન છે એ આપેલ કંપનીના ધારાધોરણ મુજબ રહેશે અને જેવી કંપનીની રિક્વાયરમેન્ટ હશે એના ઉપર રહેશે આ પોસ્ટ માટે ટેસ્ટ રિટર્ન એક્ઝામ ઇન્ટરવ્યૂ કે જોઈનિંગ ડ્યુટીનું આયોજન કરવામાં આવશે તો તમને ટીએડીએ મળવાપાત્ર રહેશે નહીં અને આ બંને પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે ઓનલાઈન છે એ એપ્લાય કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવા માટે તમે સ્ક્રીન ઉપર જે વેબસાઇટ જોઈ રહ્યા છો તેની ઉપર જઈને તમારે કરિયર સિલેક્શન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન ફોર્મ જે ઓનલાઈન છે તે તમારે ત્યાં જઈને તમારે હાઉ ટુ એપ્લાય ડિટેલ્સ આપેલી છે તે તમારે કેરફુલી રીડ કરીને ત્યારબાદ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો એ પહેલાં તમારે રજીસ્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ઓનલાઈન પેમેન્ટ આપવાનું રહેશે ઓનલાઈન એપ્લાય કર્યા બાદ તમારે આ વેબસાઇટને અપડેટ માહિતી મેળવવા માટે તમારે ચકાસતું રહેવું પડશે ઓનલાઈન એપ્લાય કરવામાં તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય અથવા તો હેલ્પ જોઈતી હોય તો તમે આપેલ ઈમેલ આઈડી ઉપર તમે વધારાની માહિતી મેળવી શકો છો અને હેલ્પ લઈ શકો છો આ બંને પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ સાત બે આપેલ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ પહેલાં તમારે તમારા ફોટો સિગ્નેચર બર્થ સર્ટિફિકેટ ટેન્થ ટ્વેલ્થ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ જેવી તમારા ડોક્યુમેન્ટ છે તેની અપલોડ કરવાની સાઇઝ છે એ સો કેબીથી વધારે હોવી જોઈએ નહીં જો તમે એકથી વધુ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમારે રજિસ્ટ્રેશન છે એક જ વાર કરવાનું રહેશે પરંતુ જો તમે બે માટે એપ્લાય કરતા હોય તો તમારે ફી છે એ બંને પોસ્ટ માટે ચૂકવવાની રહેશે તમારે છે એ ઓનલાઈન એપ્લાય કરતી વખતે તમારું ઇમેલ આઈડી છે એ વેલિડ આપવાનું રહેશે જેથી કરીને તમને વધારાની માહિતી મળી શકે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમને રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ પણ આપેલી છે જેમાં સૌથી પહેલાં તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે તમારી બેઝિક ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ વર્ક એક્સપિરિયન્સ કર્યા બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરવાના રહેશે ત્યારબાદ તમે જો મોડિફાય કરવા ઈચ્છતા હોય અથવા તો પ્રીવ્યુ જોવા ઈચ્છતા હોય તો તે રહેશે ત્યારબાદ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે અને ત્યારબાદ છે તમારો તમારું આઈડી ઉપર તમારે વેરીફાઈ કરવાનું રહેશે અને ફોર્મ છે એ સબમિટ કરવાનું રહેશે આ બંને પોસ્ટ માટે એપ્લિકેશન ફી છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ ચેક મની ઓર્ડર પોસ્ટલ ઓર્ડર પે ઓર્ડર બેન્કર્સ ચેક પોસ્ટલ સ્ટેમ્પ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ફી ભરવાની રહેશે આ બંને પોસ્ટ માટે જનરલ અને ઓબીસી માટે ફી છે સાતસો પચાસ રૂપિયા રાખવામાં આવેલા છે જ્યારે એસ સીએસટી ઈડબ્લ્યુ એસ અને પીએચ માટે ચારસો પચાસ અને એક્સ સર્વિસમેન તથા વુમન માટે સાતસો પચાસ છે ફી રાખવામાં આવેલી છે જો કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હશે અને ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે તો આ કંપની છે એ જવાબદાર રહેશે નહીં ઓનલાઈન એપ્લિકેશન કરતાં પહેલાં તમારે તેના નોર્મ્સ છે તેના નિયમો છે એ તમારે ચોક્કસાઈ પૂર્વક વાંચવાના રહેશે ત્યારબાદ જ તમે અરજી કરશો કારણ કે એની પછી છે એ અરજી છે એડિટ કરવામાં આવતી નથી તમે કોઈ સુધારા કરી શકતા નથી ફી છે એ નોન રિફંડેબલ છે તમને પાછા મળી શકશે નહીં થેન્ક યુ